મુખ્ય કારણ આજે વિશ્વની ત્રીજી મહાસત્તા બનવા તરફ જઈ રહ્યો છે. આદરણીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશ હિતમાં કડક નિર્ણય લઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસને વિરોધ જ કરવાની આદત પડી ગઈ છે. 370 ની કલમ હોય એ દેશનો એક ઐતિહાસિક ચુકાદો હતો, પરંતુ કોંગ્રેસના સિનિયર લીડરોએ એમાં પણ સુપ્રીમ કોર્ટમાં જઈને આઈપીએલ દાખલ કરી. એટલે જ્યારે રાષ્ટ્રવાદની વાત આવે, દેશના લોકોના હિતની વાત આવતી હોય, ત્યારે કોંગ્રેસના નેતાઓ હર હંમેશ પાછળ રહેતા હોય છે. અને મારા વિસ્તારના લોકોની લાગણી જ્યારે રાષ્ટ્રવાદ સાથે દેશના હિતમાં જોડાયેલી હોય, ત્યારે મારે આ પાર્ટીમાં વધુ સમય રહેવો એ મને પોતાને યોગ્ય ન લાગ્યું હોવાથી આજે મેં ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું છે. ઋષિભાઈએ જે કીધું કે ગુપલામણ અનુભવે છે એ વાત સાચી છે. ચોક્કસ મારા અન્ય સાથી ધારાસભ્યો પણ કોંગ્રેસમાં ગુંગડામણ અનુભવી રહ્યા છે, કારણ કે આપ છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છો કે દિવસે ને દિવસે કોંગ્રેસની સ્થિતિ કથળતી જાય છે. નેશનલ લેવલ હોય કે સ્ટેટ લેવલ હોય, તો એમાં દિવસે ને દિવસે કોંગ્રેસનો પોતાનો જનાધાર ગુમાવી રહી છે. આપે હમણાં જ જોયું 5 રાજ્યોના ચૂંટણીના પરિણામોમાં, તો 5 રાજ્યોના ચૂંટણીના પરિણામોમાં 3 રાજ્યોમાં સ્પષ્ટ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવી અને 3 પૈકી 2 રાજ્યોમાં સ્પષ્ટ બહુમતીની કોંગ્રેસની સરકાર હતી, ત્યાં પણ એ રાજ્યના લોકોએ જનાદેશ એમની વિરુદ્ધમાં આપ્યો છે, કારણ કે એમની કામ કરવાની પદ્ધતિ, બોલવાનું કઈ અને કરવાનું કઈ એવી કોંગ્રેસની માનસિકતા છે. અને આ પાર્ટીમાં આ માનસિકતા ભર્યા વાતાવરણમાં વધારે પડતો લાંબો સમય રહી ના શકાય, એટલે સ્વૈચ્છિક રીતે મારા વિસ્તારના લોકોની જે લાગણી હતી, મારા વિસ્તારના લોકોની જે ભાવનાઓ હતી, તો એ એમની લાગણી અને ભાવનાઓને માન આપી અને મેં રાજીનામું આપ્યું. ઘણા સાથી મિત્રો છે અને પોતે પણ કોંગ્રેસમાં ગુંગડામણ અનુભવે છે, તો આવનારા સમયમાં હજુ પણ કેટલાક મારા સાથી મિત્રો કદાચ કોંગ્રેસને અલવિદા કરી દેશે. હવે અમે મૂળ તો 17 હતા, હવે 17 માંથી વધારે પડતા બહુમતી ધારાસભ્યો નારાજ છે કામ કરવાની પદ્ધતિથી, અને જૂથવાદ ચરમસીમાએ છે. નવા કાર્યકર્તાઓ, નવા ચહેરાઓ, યુવાઓને પાર્ટી કોઈ પ્રોત્સાહન આપતી નથી. ગુજરાતના નેતૃત્વની વાત કરું તો ગુજરાતના નેતૃત્વમાં તો એવું છે કે દિલ્હીથી સ્વિચ ઓન થાય,
દિલ્હીથી સ્વિચ ઓફ થાય એ રીતે ગુજરાતનું નેતૃત્વ કોંગ્રેસનું અમારું કામ કરી રહ્યું છે. એટલે નેતૃત્વ દિલ્હીથી ઓપરેટ થાય છે. પણ જયારે દિલ્હીના નેતૃત્વની વાત કરું તો દિલ્હીનું નેતૃત્વ એ જે રાજા રજવાડા આ દેશમાંથી નાબૂદ થયા, પણ આ સેન્ટ્રલ કોંગ્રેસ એ હજુ એ રાજપાટમાં જીવી રહી છે, એસી બંગલાઓમાં, એસી હોલોમાં, અને ભવ્યથી ભવ્ય વ્યંજનોમાંથી બહાર નીકળતા નથી સેન્ટ્રલના લીડરો. સેન્ટ્રલની લીડરશીપ એકદમ ગરડી થઈ ગઈ છે. સેન્ટ્રલના લીડર આજે જુઓ તમે તો જે સેન્ટ્રલના કોંગ્રેસના અધ્યક્ષ છે એમને પોતાને ગાડીમાં બેસાડવું હોય તો બે જણને લઈને બેસાડવું પડે, એમને ગાડીમાંથી ઉતારવા હોય તો બે જણ ખભે મૂકે તારે એ ગાડીમાંથી ઉતરી શકે. મારા વિસ્તારના લોકો જે મને આદેશ આપશે, મારા વિસ્તારના લોકો મને જે આદેશ આપશે, એમનો જે નિર્ણય હશે એ હું માથે ચડાવીશ. પણ આપણા માધ્યમથી મારા વિસ્તારના તમામ મતદારોને હું એટલું કહેવા માંગુ છું કે આપે મારી પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસમાં ક્યારે પણ આપણો વિશ્વાસઘાત નહીં થવા દઉં. અને જાહેર જીવનમાં આપની સેવા ભૂતકાળમાં પણ કરતો હતો અને આવનારા સમયમાં પણ આપની વચ્ચે જ છું, આપની સેવા જ કરતો રહીશ. કોંગ્રેસને ઉઘરાણા સિવાય બીજું કંઈ આવડતું જ નથી ભાઈ. એ સેન્ટ્રલના લીડરો જે છે એ કોંગ્રેસના ઉઘરાણાના લીધે આજે હમણાં તમે જોયું હોય તો કોંગ્રેસના સાંસદને ત્યાંથી 350 કે 350 કરોડ રૂપિયા જેટલી રકમ પકડવામાં આવી છે. અને એક બાજુ હજુ આ લોકોએ પાછા નવા ઉઘરાણાનું ત્રાટક રચ્યું છે. મારા વિસ્તારના લોકો જે નિર્ણય લેશે અને જે મને આદેશ આપશે એ આદેશ પ્રમાણે હું આગળ વધીશ. કારણ કે એમને મને આદેશ આપ્યો હતો, જનાદેશ એમને આપ્યો હતો. ચોક્કસ પ્રજાએ જે જનાદેશ આપ્યો હતો એ એમના જનાદેશનું સન્માન કરું છું. પરંતુ જ્યારે દેશ, મેં પહેલા પણ આપને કહ્યું કે જ્યારે દેશ આટલી મોટી વિશ્વમાં ત્રીજી મહાસત્તા તરફ જઈ રહ્યો હોય, આજે જીડીપી આપણો આટલો વધી રહ્યો હોય, માનનીય પ્રધાનમંત્રી શ્રી દેશના હિતમાં આટલા સારા કાર્યો કરતા હોય, પરંતુ કોંગ્રેસને વિરોધ સિવાય એક બીજેપીનો વિરોધ કરતા દેશના સન્માનનીય પ્રધાનમંત્રીનો વિરોધ કરતી થઈ ગઈ અને એમાં દેશની તમામ હિન્દુઓના આસ્થાનું પ્રતીક એવું રામ મંદિર, હવે રામ મંદિરનું જ્યારે ભવ્યથી ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે 22 જાન્યુઆરીએ, આ દેશ માટે એક નવો સૂરજ ઉગી રહ્યો છે, ત્યારે આ કોંગ્રેસ આજ સુધી એક પણ સ્ટેટમેન્ટ ભગવાન રામ કે રામ મંદિરના હિતમાં કે એના તરફેણમાં એક પણ શબ્દ કોંગ્રેસના નેતાઓ ઉચ્ચારવા સંમત નથી. સહેજ પણ એમનો એક પણ શબ્દ રાષ્ટ્રહિતમાં કે દેશહિતમાં કે ભગવાન રામના હિતમાં કે રામના પ્રજામાં હિતમાં એક શબ્દ બોલવા તૈયાર નથી. ત્યારે આ પાર્ટીમાં મારી દ્રષ્ટિએ ગુંગડામણ મારા જેવા કેટલાય ધારાસભ્યો અનુભવી રહ્યા છે, આવનારા સમયમાં એ આપને ખબર પડશે. પટેલ કે જોએ કોંગ્રેસમાંથી આજે રાજીનામું આપ્યું છે, ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. તેઓએ કહ્યું છે કે હજી તેમના ઘણા સાથી મિત્રો છે કે જે હજી કોંગ્રેસમાંથી ગુંગળામણ અનુભવી રહ્યા છે, અને ખાસ કરીને આજ વાત જગદીશભાઈ સાથે કરી છે.